આજકાલ મા બાપ પોતાના સંતાનોને ભણાવવા માટે મોટું નામ ધરાવતી શાળાઓમાં પ્રવેશ અપાવવા દોડધામ કરતા હોય છે. તેનાથી બિલકુલ વિપરીત મોટા શહેરોમાં એક વર્ગ એવો પણ છે જે પોતાના સંતાનોને ભણાવવાના બદલે રોડ ઉપર ભીખ માગવા છૂટા મૂકી દે છે. અને આપણને પણ ત્યારે આવા બાળકોનું શહેરના ટ્રાફિક વચ્ચે કે ચાર રસ્તા પર ભેટું થાય ત્યારે તેમનો પીછો છોડાવવા માટે આડું અવડું જોવા લાગીએ છીએ. પરંતુ આવા બાળકોની ચિંતા સુરતની વરાછાની એક સેવાભાવી સંસ્થાએ કરી. આ સંસ્થાના યુવાઓએ આવા બાળકોને શોધી તેમને શિક્ષિત કરવાનું બીડું ઝડપ્યું. વરાછાના યુવા જાગૃતિ ફાઉન્ડેશનના 22 જેટલા યુવક યુવતીઓ દિવસ દરમિયાન તો નોકરી ધંધો કરે છે, પરંતુ સવારે કે સાંજે નોકરીએ જતા પહેલા કે નોકરીએથી આવીને તુરંત જ નક્કી કરેલી જગ્યાએ આવા શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષણ આપે છે. અમારા ગ્રુપનું નામ છે યુવા જાગૃતિ એજ્યુકેશન, અને આ એવા બાળકોને એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે કે જે રસ્તા પર રહેતા હોય છે, ભીખ માંગતા હોય છે, કે નાનું એવું કંઈ કિચન કે એવું કંઈ વેચીને પોતપોતાનું ગુજરાન ચલાવતા હોય છે, ને ઓલમોસ્ટ એમની અહીંયા કોઈ બી જગ્યા રહેવાની હોતી નથી, ખાલી ફૂટપાથ પર જ એનું ઘર છે ને એ જ એની ફેમિલી છે. આ સંસ્થાના યુવા કાર્યકરોનું માનવું છે કે રસ્તે ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને પૈસા કે જમવાનું આપશો તો કદાચ તેમની એકાદ ટંકની ભૂખ ભાંગશે અને ફરી પાછો બીજા દિવસે એનો એ જ ક્રમ શરૂ થઈ જશે. પણ જો તેને શિક્ષણ આપશો તો કદાચ તે આખી જિંદગી ભીખ માગ્યા વગર સ્વમાન સાથે જીવી શકશે. આવા ઉમદા વિચારથી આ ફાઉન્ડેશન શરૂ થયું છે. આ સંસ્થાના યુવાનો કોઈની મદદ લીધા વગર સુરતના સરથાણા વિસ્તારમાં ફૂટપાથ ઉપર કે બ્રિજની નીચે ખાલી જગ્યામાં કે બગીચાના કોઈ ખૂણે બેસી વંચિત બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય છેલ્લા 10 મહિનાથી કરી રહ્યા છે. ગ્રુપ છે, અમે ભેગા થઈ અને વિચાર કર્યું કે આ બાળકોની ખાવાની ભૂખ તો સંતોષાઈ જાય છે, પણ મોટા થશે તો પણ એ ભીખ માંગતા જ રહેશે. તો એની ભૂખ આપણે છે એ ખાવાથી નથી સંતોષવાની, એને આપણે શિક્ષા આપીશું તો એની બધી જ ભૂખ છે એ સંતોષાઈ જશે. અને સ્વામી વિવેકાનંદ છે એક એના સમયમાં કહી ગયા હતા, ગરીબ લોકો માટે ગરીબ લોકોની મદદ તમારે કરવી હોય તો એના માટે એને શિક્ષા આપવી જરૂરી છે. એટલે અમે આ વિચાર ઉપરથી એ બાળકોને શિક્ષા આપવાની શરૂઆત કરેલી છે. યુવાઓના શિક્ષણલક્ષી સામાજિક પરિવર્તનના પ્રયાસોના ફળ હવે મળી રહ્યા છે. આ ખુલ્લી પાઠશાળામાં આવતા મોટા ભાગના બાળકો લખતા વાંચતા શીખી ગયા છે. એટલું જ નહીં, સામાન્ય ગણતરી કરી શકે તેટલું ગણિત પણ તેમને આવડી ગયું છે. આ બાળકો સંસ્થાના યુવકોના પ્રયાસોની આ રીતે કદર કરી રહ્યા છે. હું પેલા બરોડામાં કાંદા માંગવા જતો હતો, અમારે જાગૃતિ મેમ ને પૈસા પૈસા હતી દેવાના કે તારે ભણવું હતો કે અમે નહીં, મારા ભણ પૂછતા મારા ઘરે ઠેઠ મારા ઘર સુધી આવ્યા. પછી બધાને જેટલા છોકરા રહ્યા ને એમ કે એ બધાને એમ કે તારે ભણવું, તો પછી અમે અમારે ભણવું છે. ભલે અમને ભણાવ્યું, આગળ શીખડાવ્યું એ અમારી દેશ એ અમારા પપ્પા સાહેબ અમારી દેશ માટે રક્ષા કરશે, એ અમારે આગળ વધવા માટે કેટલું કરે છે. ભાઈ અમે એને આટલું અમારી મેં માટું કંઈ કરી શકતા નથી. અહીં આવતા બાળકોએ જમાનો નાની ઉંમરે જ જોઈ લીધો હોય છે, આથી તેઓ તેમની ઉંમરના બાળકો કરતા વધારે સંવેદનશીલ અને ચપ્પળ હોય છે. જો કે તેમને તેમના રસ રુચિ અનુસાર ભણાવવું એક પડકાર હોય છે. જેમ કે આ બાળકોના આત્મવિશ્વાસની બુલંદીને યોગ્ય દિશા આપવી એ સહેલું કામ નથી. છતાં સંસ્થાએ કરેલા પ્રયાસો આ બાળકો માટે જીવન દિશા બદલનારા બની રહેશે. તેમની આ પહેલને સો સો સલામ. કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે શૈલેષ ત્રિવેદી, બીટીવી ન્યૂઝ, સુરત.